વિદ્યાર્થી મિત્રો હરેશ ગેહલોત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલું બે લાયકોન દબાવો જેથી કરીને અમારા વિડિયોની માહિતી તમારા સુધી પહોંચી શકે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એનએમએમએસના અતિ ઉપયોગી પ્રશ્નોની ચર્ચા કરવા માટે આપ અમારી સાથે જોડાશો જેથી આપણે પ્રશ્નોની સવિસ્તર ચર્ચા કરી શકીએ એકસો પંદર પ્રશ્નો એમઆરપી કઈ બાબતની માહિતી આપે છે વિકલ્પ આવશે ડી કિંમત પ્રશ્ન નંબર એકસો સોળ વિશ્વ ગ્રાહક અધિકાર દિન કઈ તારીખે ઉજવવામાં આવે છે વિકલ્પ એ પંદરમી એકસો એક લીમી પેલી મે ભારતીય નાણું નીચેના પૈકી કઈ નિશાનીથી ઓળખાય છે તો વિકલ્પ આવશે ડી આર ચિહ્નો એકસો અઢાર પૃથ્વીની કુલ કેટલા પ્રકારની ગતિ છે તો વિકલ્પ ડી બે પ્રકારની ગતિ છે ત્યારબાદ એકસો ને ઓગણીસ મીર જાફરનું અવસાન ક્યારે થયું હતું જેની અંદર આવશે વિકલ્પ એ સત્તરસો ને પાસઠ એકસો ને વીસ મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે વિકલ્પ ડી વરસાદ એકસો ને એકવીસ ખાલસા પ્રથા કોણે અમલમાં મૂકી હતી વિકલ્પ એ ડેલહાઉસી એકસો ને બાવીસ મારો જન્મ ભારતમાં થયો છે તે હું ભારતનો વિકલ્પ બે નાગરિક હોઈશ ત્યારબાદ આગળના પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ પ્રશ્ન નંબર એકસો ને ત્રેવીસ પોર્ટુગીઝ લોકો કયા દેશના વતની હતા વિકલ્પ સી પોર્ટુગલ એકસો ને ચોવીસ પ્રતિહાર વંશનો શક્તિશાળી શાસક કોણ હતો વિકલ્પ સી મહીર ભોજ એકસો ને નકશાના અંગો કેટલા છે તો વિકલ્પ સી ત્રણ એકસો છવ્વીસ ભારતમાં આવવાનો જળમાર્ગ શોધનાર કોણ હતો વિકલ્પ એ વાસ્કો દ ગામા એકસો સત્યાવીસ ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે જેની અંદર આવશે વિકલ્પ એ આઠ મહાનગરપાલિકાઓ આવેલી છે ત્યારબાદ પ્રશ્ન નંબર આગળની ચર્ચા કરીએ આપણે એકસો ને અઠ્યાવીસ ભગવાન બુદ્ધનું બાળપણનું નામ શું હતું વિકલ્પ બી સિદ્ધાર્થ એકસો ને ઓગણત્રીસ ગુલામ વંશોના શાસન સમયમાં દિલ્હીની ગાદી ઉપર બેસનાર પ્રથમ મહિલાનું નામ શું હતું વિકલ્પ બી મહારાણી લક્ષ્મીબાઈ એકસો ને ત્રીસ નિષ્કલંક મહાદેવનો મેળો ક્યાં ભરાય છે વિકલ્પ સી કોળિયાક એકસો એકત્રીસ વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું વિશ્વમાં સ્થાન કેટલામું છે ડી સાતમું એકસો બત્રીસ કયા દિવસને ઓઝોન ડે તરીકે ઉજવાય છે જેની અંદર આવશે વિકલ્પ એ સોળ સપ્ટેમ્બર ત્યારબાદ એકસો ને તેત્રીસ ભારતમાં તાર ટપાલ રેલવે વગેરેની શરૂઆત કયા જનરલના સમયમાં થઈ હતી વિકલ્પ સી લોર્ડ ડેલહાઉસી એકસો ને ચોત્રીસ કુતુબ મિનાર દિલ્હીમાં આવેલા સ્તંભ ઉપર લખવામાં આવેલ લેખ કઈ ભાષામાં લખાયેલ છે વિકલ્પ બી સંસ્કૃત ભાષાની અંદર એકસો ને પાંત્રીસ ભારતના નાગરિકને ખાલી જગ્યા વર્ષે મતાધિકાર પ્રાપ્ત થાય છે વિકલ્પ એ અઢાર વર્ષ એકસો છત્રીસ પ્રશ્ન નંબર કાનમ પ્રદેશ કયા પાક માટે જાણીતો છે તો જેની અંદર આવશે વિકલ્પ સી કપાસ માટે વિદ્યાર્થી મિત્રો આવા અન્ય વિડીયો સાથે અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નોની ચર્ચા કરવા માટે આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેશો અને સબસ્ક્રાઈબ પણ કરશો ખૂબ ખૂબ આભાર